स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि वर्णिवे नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनं ननाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની બધા ખૂબ એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગરડા અંતે પ્રકરણનું ઓગણચાલીસ શું વચન અમૃત ચાલે છે ભગવાન શ્રી સંવત અઢારસો છ્યાસી ના અષાઢી દસમી ને દિવસ ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમને દ્વારા ઓરડાની ઓસરીએ વિરાજમાન છે સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે મહારાજે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનની માયા તે કહી છે અને મમત્વરૂપી માયા ભગવાનની છે આવી વાત શ્રીજી મહારાજે કરી છે એ માયાને તર્યા હોય એવા સાધુનો સંગ અને હેતને મમત્વ એવા સાધુમાં નિત્ય દેજો એવી માગણી કરવી એવા ચાર વરદાનોની વાત કરી ત્યાર પછી શ્રીજી મહારાજે આત્મનિષ્ઠાનું જ્ઞાન અવશ્ય ભગવાનના ભક્તોએ રાખવું જોઈએ નહીં તો સાધુનો અવગુણ આવે એ વાત કરી ત્યાર પછી ભગવાનના જ્ઞાન જ્ઞાનાદિક વાતો કરી ભગવાન અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે ત્યાર પછી એ ભગવાન જે છે એ ભગવાનની ચરણરજને બહુ બ્રહ્મા જેવા પણ પોતાની માથે ચડાવે છે આવો મહિમા કીધો ત્યાર પછી શ્રીજી મહારાજે કરની ઔષધિ એનું દ્રષ્ટાંત દઈને વાત કરી કે આ બે જ્ઞાનનો વેગ લગાડી દેવો જેવી રીતે પેલા સુરવીરને એના ભાઈ એના બાપને મારી નાખ્યા હોય કોઈએ પછી એની સ્ત્રીને ઉપાડી જાય અને એને જેવો સામેના વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ થાય એવો જ્યારે આત્મજ્ઞાન અને ભગવાનના મહાત્મ્યાનો વેગ થાય તો એને કરની ઔષધિની જેમ એના હૃદયમાં રહેલી પંચ વિષયની વાસના રૂપી શલ્ય નીકળી જાય છે ત્યાર પછી શ્રીજી મહારાજે જે વાત કરી સ્વામિનારાયણ હરે મહારાજે જે વાત કરી ભગવાન જેવા તો એક ભગવાન જ છે ભગવાનને ભજીને ભગવાનના સાર્ધમ્યપણાને પામેલા અનંત થાય છે પણ ભગવાન જેવા એક ભગવાન જ રહે છે જા ભગવાન જો ભેગા થાય તો એક ભગવાન કે હું વરસાદ પાડું એક કે નથી પાડો એટલે બધી જગ્યાએ સંચાલક એક જ જોઈએ ભગવાનને ત્યાંથી બ્રહ્માંડથી માંડીને તમારા ઘરમાંય ડખા ક્યારે શરૂ થઈ ગયા જ્યારે તમારા ઘરમાં બે સંચાલકો હોય ઘરવાળા કે હુંય કમાવું છું પુરુષ કે હું કમાવું છું એકને ઘર બે લાખનું જ લેવું હોય અને ઘરવાળાને ઘર ચાર લાખનું લેવું હોય અને પછી આશ્રમમાં તમારે ઝઘડો થાય જીતે કોણ ઘરવાળા ચાર લાખનું લેવું પડે અને લે તો બેલાને બે લાખનું લેવું તો દુઃખી થાય પણ થયું કેમ સંચાલક કેટલા છે બે છે એક હોય તો ના થાય ભગવાન જેવા તો એક ભગવાન જ છે આ વાત આ વિષય એને થોડો આપણે સમજીએ મહારાજના ચરિત્રો એની ઉપર ગાઈએ થોડા ભગવાન જેવા એક ભગવાન છે એને સમજવા માટેના સાદા અમુક અમુક શબ્દો છે આપણે બહુ ઊંચી શાસ્ત્રની ચર્ચાઓમાં નથી જવું પણ ભગવાન જેવા તો એક ભગવાન છે તો એક ઈશ્વરીય પ્રતાપે કરીને ભગવાન જેવા એક ભગવાન છે બીજું ભગવાનનું એક વિલક્ષણ આકર્ષણ હોય છે મનુષ્યના જેવી શરીર ભગવાનને ભલે રહ્યું જ્યારે મનુષ્ય આકારે મહારાજ હોય ત્યારે પરંતુ પરમાત્મા તત્વ મનુષ્ય આકાર ધારણ કરીને આ પૃથ્વી પર હોય છે છતાંય પણ એમાં વિશેષ આકર્ષણ હોય છે એ બીજાને ખેંચે છે પોતામાં એ કંઈક જુદું જ લાગે શ્રીજી મહારાજના સ્વરૂપને એ એ સમયે જેને જેને નીરખ્યું છે એક વખત કોઈ મહારાજનું લટકવું જોયું તો એને ભૂલાયું નહીં મહારાજનું હસવું જોયું એને ભૂલાયું નહીં એક આકર્ષણ છે બીજું ભગવાન અનેક સ્વરૂપોએ દર્શન આપે છે જે શ્રીજી મહારાજના ચરિત્રો દ્વારા મળે છે ભગવાનનું ભગવાનપનું બીજા મનુષ્યો જેવું કે બીજા અવતારો કે બીજા દેવો કરતા હા વિલક્ષણ એવી અમુક ક્રિયાઓ છે કેટલીક મહારાજના ચરિત્રો એવા પણ છે કે જે પૂર્વે અવતારોએ કર્યા હોય એવા ચરિત્રો પણ મહારાજે પોતાના વિશે બતાવ્યા છે પરંતુ આમાં જે છેલ્લું આવશે છેલ્લા બે જે આવશે એ કોઈ અવતારો ક્યારેય પણ બતાવ્યું નથી આજ સુધી આ પૃથ્વી પર અનેક મહાપુરુષો થયા એમને પણ એ જે શ્રીજી મહારાજની જે શક્તિ જે શ્રીજી મહારાજનું કાર્ય શ્રીજી મહારાજને વિશે જે દેખાતી ભગવાન સ્વામિનારાયણની પોતાની જ તાકાત એવું ક્યાંય મળ્યું નથી એવું છેલ્લે છે અનેક સ્વરૂપોએ દર્શન ભગવાને આપ્યા છે અંતરયામીને સર્વજ્ઞપણું શ્રીજી મહારાજે જણાવ્યું છે સર્વના નિયંતા ચરાચર ચર સૃષ્ટિને અચર સૃષ્ટિ નિર્જીવ સૃષ્ટિને સજીવ સૃષ્ટિ બેયના નિયંતાપણે ભગવાન શ્રીહરીએ ચરિત્રો પોતાના બતાવ્યા છે રોગ આદિક મટાડ્યા છે મરેલાને જીવતા પણ કર્યા છે ભવિષ્ય વેદતા ભવિષ્યની વાતો પણ શ્રીજી મહારાજે કરી છે એટલું જ નહીં આવે છેલ્લા બે જે હું વાત કરું તો સમાધિ પ્રકરણ હઠ યોગથી જે સમાધિઓ થાય શ્રીજી મહારાજે એ સહજ સમાધિ કરાવી સહજ સમાધિઓ થતી ખેડૂઓ સમાધિમાં જતા નાની બાળકીઓ સમાધિમાં જતી એવા ચરિત્રો આપણે મહારાજના થોડા ગાવા છે કારણ કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે એ વાત તો શ્રીજી મહારાજે સત્ય જ કીધી છે શાસ્ત્રીય છે પરંતુ આપણે એ સમજવાનું છે સ્વામિનારાયણ જેવા તો એક સ્વામિનારાયણ જ છે ભગવાન એટલે સ્વામિનારાયણ એ જેવા એ એક જ છે એના ચરિત્રો આપણે ગાઈને સમજવું છે અને અંતકાળે પોતાના ભક્તને તેડવા આવે છે આ પણ ભગવાન સ્વામિનારાયણનું વિલક્ષણ ઐશ્વર્ય શક્તિ ઈચ્છા પ્રભાવ આ વિલક્ષણ છે બીજા અવતારો કરતાં ભગવાનનું ઐશ્વર્ય કેવું ભગવાન મનુષ્ય આકારે હોય શરીર આપણા જેવું દેખાતું હોય છતાંય પણ અરે છ છ મહિનાના બાર બાર મહિનાના શ્રીજી મહારાજને એવા ઉપવાસો હોય કે ક્યારેક જમવાનું મળ્યું ક્યારેક ન મળ્યું જ્યારે લોજના આશ્રમમાં શ્રીજી મહારાજ આવ્યા સદગુરુ રામાનંદ સ્વામી પાસે સૌ પ્રથમ તો મુક્તાનંદ સ્વામીનો મેળાપ થયો મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને મળ્યા અને નીલકંઠ નીલકંઠવર્નીએ મુક્તાનંદ સ્વામીના દર્શન કરીને સ્વામીની સાધુતા જોઈને વર્ની એમ બોલ્યા કે હે સ્વામી હું આખા ભારત તિબેટ આ બાજુ આખા હિમાલય બાજુ બધે ફરીને આવ્યો છું પરંતુ આ આખા વિચરણ દરમિયાન મારી યાત્રા તમારા જેવા પુરુષની શોધ માટે હતી આટલું કહી અને નીલકંઠ નીલકંઠવર્ની મુક્તાનંદ સ્વામીના ચરના રવિંદમાં સરને ત્યાં રોકાઈ ગયા છે રામાનંદ સ્વામીને મળવાની ઉત્કંઠા છે પત્ર પત્ર લખ્યો લખ્યો છે છે મુક્તાનંદ સ્વામી આની ઉદાસી અંતરે પછીથી રામાનંદ સ્વામીએ સામા પત્ર લખ્યા નીલકંઠ વર્ણિએ પણ પત્ર લખ્યો કે હું તમારા દર્શન માટે અહીં ઉદાસ છું તમારા દર્શન ક્યારે થશે સ્વામી કે સત્સંગ વરાયાનો ખપ હોય તો થાંભલાને બાદ ભીડીને રેજો અને નીલકંઠવરની મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા એમાં એક વખત સીલ ગામથી ચીભડા લાવવાના સીલ ગામથી બે હરિભક્તો આવ્યા આવીને સ્વામીને કે સ્વામી અહીં મારે સંતો માટે ચીભડા દેવા છે અથાનું થાય સંતો થોડા જમે તો સ્વામી ચીભડા લેવા માટે કોઈને મોકલો ત્યારે મુક્તાનંદ સ્વામીએ સુખાનંદ સ્વામી જે હતા જે શ્રીજી મહારાજને એટલે કે નીલકંઠ વર્ણીને લોજની વાવ ઉપરથી મુક્તાનંદ સ્વામી સુધી લાવવા વાળા જે મહાપુરુષ એ સુખાનંદ સ્વામીને કીધું છે સ્વામી તમે ચીબડા લેવા માટે જાઓ અને બે જણ ચીબડા લેવા જવા માટે તૈયાર થયા ત્યારે નીલકંઠ વર્ની સાંભળ્યું તો વર્ની કે હું ચીબડા લેવા માટે જઈશ હું જાઉં સ્વામી જો તમે આજ્ઞા આપો તો મુક્તાનંદ સ્વામી કે આવે આનું શરીર આવું છે હાવ હાડકાં દેખાય છે અંદર કંઈ છે નહીં શક્તિ અને વરની તૈયાર થાય છે એટલે સ્વામીને વરની પ્રત્યે દયા આવી છતાંય પણ સ્વામી કે તમારી ઈચ્છા હોય તો જાઓ ગયા હવે જે બે હરિભક્તો આવ્યા હતા ડાયરેક્ટ ખેતરે લઈ ગયા ખેતરે ચીબડા તોડાવ્યા અઢાર મન ચીબડા હરિભક્તોએ ગાડું તૈયાર કર્યું કે આ ગાળાની અંદર ચીબડા ભરી દઈએ અને ગાડું મોકલીએ સંતો હારે એટલે આ ચીબડા ત્યાં લોજ પહોંચી જાય નીલકંઠ વર્ની કે ભાઈ ચીબડા ભરવા ગાડાની જરૂર જ નથી મોટો ચોફાડ લાવો વર્ણીનો પ્રભાવ એવો કે હતા નવા હતા નાના પણ એના પ્રભાવ ઐશ્વર્ય તેજ એની અંદર એવું હતું કે એના વચનને કોઈ ઉલ્લંઘે જ નહીં પ્રભાવશાળી પુરુષો એવા હોય છે પ્રભાવ અને આક્રોશ બેમાં બહુ ફેર છે આક્રોશ કેવો હોય ક્રોધી માણસ હોય ને ક્રોધી હોય વેગીલો હોય પછી જેને વાણીનું ઠેકાણું ના હોય એવા લોકો જેમ તેમ કોબાળ ભાષા જેને કહેવાય ને એવા કંઈક બોલતા હોય ને તો સજ્જન ધીર પુરુષ હોય ને શાંત થઈ જાય એ શાંત થઈ જાય એ ઓલાનો પ્રભાવ નથી કુભાવ છે એ ભગવાનના મોટા પુરુષો કે ભગવાનના એવા ભક્તો કે એવા ધીર પુરુષો સજ્જન પુરુષો એની દયા છે કે આ હામેવાળો છે એને તો બોલવાનું ભાન નથી એ તો ગમે તે બોલી નાખશે એના કરતાં આપણે શાંત રહો એના પ્રભાવથી શાંત નથી થયા એને કદાચ કાંઈ કીધું અને કર્યું એના પ્રભાવથી નથી થયા ઓલો એવું માને કે આપણે તો જે ધારીએ કરીએ જ અને કરાવીએ જો બધાને કરવું પડે છે ને ઘણાના સ્વભાવ જ એવા હોય એને એવી જ ઈચ્છા કે હું કહું એમ બધા કરવા જોઈએ લો આજે જ એક સુવિચાર લખીને મોકલ્યો છે કે મારી સાથે બધાય હાલે મારી સાથે બધા મારી આરે હાલવા જોઈએ એના કરતાં વ્યક્તિ જો એવું વિચારે કે બધા જેમ હાલે છે એમ હું હાલું તો કેટલું સારું થઈ જાય કરોડો પ્રશ્ન કુટુંબના કરોડો પ્રશ્ન કોઈ સત્સંગ સમુદાયોના કરોડો પ્રશ્ન મંદિરોના કરોડો પ્રશ્ન આધ્યાત્મિક જગતના મુમુક્ષુઓના આવા હોય છે કે મારી સાથે બધા હાલે એના કરતાં ભાઈ એટલું કરને બધા હાલે છે એની ભેગા તું હાલવા માંડ તો તારી આરે જ બધા છે ને તારે તો તારી આરે બધા હાલે એવું કરવું છે ને તો તું બધા હારે હાલવા માંડ આવે એ આ માળો હાલે બધાઇને પાછા કે તમે મારી આરે આડા આલો સત્સંગની અંદર કુટુંબ પરિવારમાં પણ એવું છે બધા જેમ હાલે એની ભેગા ભળી જાઓ અને તમે હાલતા રહો તો સેજે સેજે ભગવાન સુધી પહોંચાય હું એ કહેવા માગું છું કે પ્રભાવશાળી વ્યક્તિ એક વ્યક્તિત્વ છે પ્રભાવ એ કોઈ વાણીના આક્રોશથી પ્રગટ નથી થતો પ્રભાવ એ વ્યક્તિની આંતરિક સાધનાની બાર ઉપસતી પ્રતિભા છે એની આંતરિક સાધના એની જે આંતરિક શક્તિ એની જે આંતરિક પરમાત્મા સાથેનું મિલન એનું જે આંતરિક કોઈ સિદ્ધાંતિક જીવન એનો પ્રભાવ છે પ્રભાવ એને કહેવાય નીલકંઠ વર્ણીએ કીધું ચોફાડ લાવો તમે વિચારો કે એક નવો આવેલો છોકરો આશ્રમમાં રહે છે એનું શરીરય સૂક લકડી છે હવે ગાંસડું શા માટે બંધાવે છે કોઈ પ્રશ્ન ના કર્યો અને તરત જ ગાંસડાને એ લઈ આવ્યા અને અંદર બધું ભર્યું આપણા ગુરુજી હતા ને એવા પ્રભાવશાળી હતા તમે દાદા ગુરુજીના જે જીવનના પ્રસંગો સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં જે છે એમાં જોયું હશે ઓલો મુંબઈનો આવ્યો ગુંડો અને જેમ તેમ બોલતો બોલતો આવ્યો આમ કરી દઉં તેમ કરી દઉં આ કરી દઉં કેટલું સ્વામી આગળ બોલ્યો પણ સ્વામીએ પછી બે વાક્ય કીધા ટાઢો બોર થઈ ગયો આ પ્રભાવ કહેવાય પ્રભાવ કહેવાય જેમ દોરે એમ દોરાવા લાગે એ પ્રભાવ કહેવાય ભય લાગે કે જો એની નજરમાં આવી ગયા ને તો આપણી ગયા એ પ્રભાવ ત્યાં આગળ સામે જો ઊભા રહી ગયા ને તો ત્યાં કશું આપણું નહીં આલે એ પ્રભાવ ભગવાન અને ભગવાનના મહાપુરુષો સજ્જન અને ધીર પુરુષો સિદ્ધાંતથી જીવવાવાળા પુરુષો એ એવા હોય છે કંઈક એવો ભાવ મેળવવા માટે એને કાંઈક બલિદાનો દીધા હોય છે નીલકંઠ વર્ણીએ ગાંસડામાં સોળ મણ એક ગાંસડામાં ચીબડા માયા સોળ મણ ત્રણસો વીસ કિલો કેટલા ત્રણસો વીસ કિલો અને બીજું એક ગાંસડું બાંધ્યું એ બે મણનું એટલે ચાલીસ કિલો શ્રીજી મહારાજ પેલા સોળ મણનું પણ આ ઘાસડું ઉપાડવું કોણ ને કોણ ઉપાડે આવ્યા છે ત્રણ જ જણ ઉપાડશે કોણ ત્યારે નીલકંઠવરની કે બધા ભેગાથીને મારા માથે મૂકી દો બધા ભેગાથીને મારા માથે મૂકી દો કેટલા લોકોએ ઉપાડ્યું સોળ મણનું ઘાસડું માંડ માંડ તો ઉપડ્યું નીલકંઠવરનીના માથે આ રહેશે કેમ પણ મૂક્યું ને તો નીલકંઠવરનીના માથેથી અધર અધર રહે અને આખું એ ઘાંસડું અદરને નીલકંઠ ચાલ્યા જાય ને ગાંસડી માથા ઉપર ચાલ્યું જાય બધાને આશ્ચર્ય લાગે પણ દરેકને ખબર કે વરની ચમત્કારી છે અને પછી પેલો દેવો શેઠ હતો ને એને માથે બે મનનું માથે મૂક્યું પણ એ તો અડધે ના પૂગ્યો ત્યાં થાક્યો હેઠું મૂક્યું કે થાકી ગયો હું તો મહારાજ કે હજુ આ મારા માથે ચડાવી દો એને સુખાનંદ દયા આવી મહારાજ કે દયા નહીં ચડાવી દો તમે માથા ઉપર તો ઓલા હોળ મણની ઉપર બીજા બે મન અઢાર મન અને મહારાજ એ લાવીને લોજના આશ્રમમાં મૂક્યા આ ભગવાન જેવા તો એક ભગવાન મનુષ્ય શરીર ધારણ કર્યું હોય તો એ બીજાથી આવું ન થાય એવું મહારાજે વર્ણિ સ્વરૂપે આવ્યા ત્યારે આવું ચરિત્ર કરેલું શ્રીજી મહારાજે છ છ મહિનાના વચ્ચે ઉપવાસો કરેલા છ છ મહિનાના શ્રીજી મહારાજ તપ આદિ કર્યા જ કરતા એની અંદર મહારાજ ફરતા ફરતા નાગડકા આવ્યા અને મહારાજ નાગડકાની અંદર સુરાખાચરના દરબારમાં ત્યાં આસન ઉપર બિરાજમાન હતા ત્યાં આજુબાજુના ગામના રાજાઓ આવ્યા મોટા મોટા અને હારે મહારાજની હારે બધા હતા જ મહારાજ કે ભાઈ અમારું શરીર બહુ કળે છે કોઈક ડાબી દેશો તમે રાજાઓ આવે ઓલા રાજાઓ દરબારો બધા બળિયા જ હોય મહારાજ અમે ડાબી દઈએ મહારાજ કે હાલો કેટલા જણ ડાબશો બહુ દુઃખે છે દસ રાજાઓ શરીર ડાબવા માંડ્યા એક પલંગમાં મહારાજ પોઢ્યાન જણા શરીર ડાબે ને એ એક દિવસનો એનો ખોરાક જ કેટલો આપણે આપણા છ જણનું રાંધ્યું હોય ને એટલું એક જ જનો જમી જાય આજનો દરબાર એ છ જણનું એક જ જણ જમે આપણે જેટલું છ સાત જણનું રાંધીએ ને એ એકને બોલાવ્યો ને લોહાના દરબાર કે ભરવડને તે એકલો જ જમે હવે એવું પાંચ ટાના ખાવાવાળા રાજાઓ એ બધાય એ જમાનાના ચોખ્ખું ઘી ખાવાવાળા હવે એ રાજાઓ મહારાજનું શરીર ડાબે પલંગ ભાંગી ગયો પણ મહારાજનું કડતર ના ભાંગ્યું આખો પલંગ હેઠો મહારાજ કે હજુ તો અમને કાંઈ અસર જ ના થઈ હા તમે હું ડાબો છો કે મહારાજ કે હાવમાં એક અંગલા ઓલા હાંફી ગયા થાકી ગયા એ દહને બાજુ પર બેડ્યા મહારાજ કે લાવો બીજો પલંગ બીજા પલંગમાં મહારાજ પોડ્યા મહારાજ કે હવે જે નવરા બીજાઓ આવો અમારું શરીર દુખે લો ડાબી દો તે બીજા દહ મંડ્યા તે બીજો પલંગ તોડ્યો અને એ થાક્યા મહારાજ કે લાવો ત્રીજો પલંગ ત્રીજા પલંગમાં મહારાજ પોઢ્યાના ગડકામાં અને ત્યાં જોધો આવ્યો જોધો કે મહારાજ એ ક્યારે દહ નાળિયેર ભાંગી નાખું કે એક હાથમાં લો બે બગલમાં લો બે પગની વચ્ચે લો મહારાજ દસ નાળિયેર હું ભાંગી નાખું એક આ એટલી તાકાતવાળો છું મહારાજ કે એ બધું રહેવા દે તારું ડાપણ અમારી કડતર ભાંગી નાખ ત્યાર હાચો અને જોધો મહારાજની કડતર ભાંગવા માટે મહેનત કરે પણ પગ મહારાજનો આમ પગ ડાબા જાય ને મહારાજની પિંડીના ડબાય એનાથી એટલું જોર કરે એટલું જોર કરે એટલું જોર કરે ઝાડો પેશાબ છૂટી જાય એટલું જોર કર્યું પણ ડબાયું જ નહીં ના ડાબીએ કહ્યું અને પછી મહારાજના ચન્નાદમાં પડ્યો મહારાજ તમે તો ભગવાન છો મહારાજ કે અમને તો ખબર છે અમે ભગવાન છીએ પણ તને તારું અભિમાન હતું ને જાતિનું કે અમે આમ નાળિયેર તોડી નાખીએ ના કરી નાખીએ તારું અભિમાન તોડાવવા માટે તને જે બળનું અભિમાન હતું બળનું અભિમાન નહીં અભિમાન તો એ રાખો કે મને આવા મહારાજ મળ્યા છે હું વારે વારે કહું છું કે ભગવાનના ભક્તએ હંમેશને માટે હું કેવો છું આવા વિચારો ના કરવા ના કરશો હું હિન છું કે બહુ ઊંચો છું કશું નહીં હું કોણો છું બસ હું કેવાના સંગમાં છું મને કોના દર્શન છે મને કોણ રોજ દર્શન આપે છે મને કેવા પુરુષો રોજ વાતો કરે છે મારે કેવા કેવા સાધુને કેવા ભક્તોના મને દર્શન મળે છે મને કેવા સમુદાયમાં મૂક્યો છે મને કેવા મોટા પુરુષનું છત્ર આપ્યું છે આવા વિચારો એક હજાર વ્યક્તિ કરે એક હજાર વિચારો આવા કરે કેટલો તાકાતવાળો થઈ જાય આવા વિચારો હું કેવો છું હું કેવો છું આવે હારો હોય તોય ઉપાધિ બગાડ આવે ઉપરથી હા હું કેવો છું એના કરતાં હું કોણો છું હું કહેવાને મધ્ય છું મહારાજ કે જોદા આ બળ રાખો જોદો કે મહારાજ તમે મારી ભૂલ ઓળખાવી ભૂલ ઓળખાવી ભગવાન જેવા તો એક ભગવાન જ છે શ્રીજી મહારાજ એકવાર ભુજમાં હતા ભુજની અંદર હમીર સરોવરે મારા સ્નાન કરવા ગયા ત્યાં એસી ખાખી બાવાઓ ખાખી બાવાઓ તો પહેલાં તો ખબર ને હાથી લઈને ફરે અને કપડાં ના પહેરે એવા બહુ બાવાઓ પહેલાં ફરતા આજે ફરે છે તેવા એસી ખાખી બાવાઓ હમીર સરોવરના કાંઠે આંખ બંધ કરીને બેઠેલા હરિભક્તો બધા મહારાજની હારે અને મહારાજે પહેલેથી જ મહિમાનો પાયો નાખેલો આ સત્સંગનો એટલે આવા બાવા જોયા હરિભક્તો જાણે છે કે આ બાવાઓ આપણા સાધુ જેવા નથી છતાંય પણ એમ થયું કે એને ભગવા કપડાં પહેર્યા છે કંઈક લંગોટીઓ વીંટી છે ક્યાંક ઉગાડા છે કંઈક એને દો જમવા માટેનું આપો એટલે શાસ્ત્રો કહે છે કે તમે ક્યારેક કોઈને રૂપિયો આપો ત્યારે ચોક્કસ ધ્યાન રાખો પરંતુ કોઈ ભૂખ્યો હોય ત્યારે દારૂડીયો છે ને એ ના જોશો એને જમાડી દો ભૂખ્યો છે ને અન્નાર્થીને અન્ન આપો એટલે તો તમે તીર્થોમાં જાઓ ત્યારે તમને એવું લાગે કંઈ રૂપિયા દેશું તોનો આનો થાશે તો ત્યાં રૂપિયા ના દેશો પણ તીર્થોમાં જાઓને ત્યારે ફળ ફ્રૂટ આદિક લેતા જાઓ કંઈક ઢેબરા આદિક લેતા જાઓ કંઈક સુખડી બનાવીને લેતા જાઓ કંઈક મિષ્ટાન લેતા જાઓ અને ગરીબો હોય એને આપો એ દરિદ્ર દેવ છે આપણા મંદિરોમાં નથી હોતું પણ પરોક્ષના મંદિરોમાં જાઓ ને તો લાગટ નીચેના પગથી એક ઉપર ઉધી તમને દરિદ્ર દેવો જ મળે એને સૌથી પહેલાં આપવું પછી ભગવાનના દર્શન કરવા જાવું પરોક્ષના તીર્થોમાં આપણા મંદિરોમાં તો ક્યાંય તમને મળે જ નહીં એવું આપણા મંદિરમાં સીધા ભગવાન જ ભેગા થાય કારણ કે ભગવાને સુખિયા જેવા કર્યા છે સ્વામિયણના પગથિયે બેસવા ના થાય અને કારણ કે એક એક કારણ એ પણ છે કે ભગવાન સ્વામિયણના મંદિરોમાં ફ્રી ઓફ ચાર્જ રોજ જમવાનું જ હોય આજે વરતાલ મંદિર છે વરતાલ મંદિરની અંદર હાજ બે ટાઈમ કોઈ વ્યક્તિ માટે પાસ નથી કોઈ પણ વ્યક્તિ આવીને જમી શકે છે અરે વચ્ચે તો એવું ચાલતું કે આજુબાજુ નોકરીઓ કરવાવાળા બધા ન્યાજ જ જમી જાય બપોર આવીને ન્યાજ જમી જવાનું પાછું નોકરીએ જતું રહેવાનું રિસેસ પડે એટલે મંદિરમાં જમી લેવાનું પાછા જતા રહે પછી હોય કોઈ સજ્જનો બે પકડીને કહે કે ભાઈ તમે પૈસા કમાવ છો ભલે જમો પણ કંઈક મંદિરમાં દેજો નહીં તો આ ચડશે બધું એમ પછી કહી જાય એને બાકી આ જ ટેવ કે ત્યાં આવે નોકરી બહાર કરે અને જમીને જતા રહે તો સ્વામિનારાયણના મંદિરોમાં ભિક્ષુકો બહાર ના બેઠાનું કારણ એક આ પણ છે કે દરેક મંદિરમાં શ્રીજી મહારાજે તાવડો ચાલુ જ રાખ્યો એટલે ભૂખ્યો હોય અનારથી હોય એ જમી જ લે બે વાગે જાય તોય જમે રાતે દહ વાગે આવે તોય વરતાલની અંદર જમે એવું છે એટલે ત્યાં કોઈ ભૂખ્યા ના બેસે પણ પરોક્ષના મંદિરોમાં જમવાની વ્યવસ્થા બધા જગ્યાએ નથી હોતી લગભગ તમે પરોક્ષના મોટા મોટા મંદિરો હોય તોય તમારે જમવાની વ્યવસ્થા બહાર જ કરવી પડે ત્યાં મંદિરો તરફથી વ્યવસ્થા નથી હોતી આવે ધીરે ધીરે ડેવલપ થતું જાય છે પણ તોય હજુ બધા મંદિરો નથી એટલે ત્યાં ભિક્ષુકો બહાર બહુ બેઠા હોય ભૂખ્યા એને જ્યારે પણ ભગવાનના ભક્તો આવા તીર્થોમાં જાય ત્યારે આના માટે જમવાનું આપવું એ ખોટો છે હાચો છે જમવાની આપવાની બાબતમાં ખોટો સાચો કોઈ ના જોવું બીજી તમે ધન આપો એમાં જુઓ પણ કોઈને ઠંડી લાગતી હોય એને વસ્ત્ર આપવાનું હોય અન્ન આપવાનું હોય ભૂખ્યો છે એને અન્ન આપવાનું છે એની જાતિ અરે એને કાંઈ ખરાબ કાર્ય કર્યું છે એ પણ ના સંભાળશો કે તો મરે એવો છે એવું પણ ના વિચારશો એ ગમે એટલો ખરાબ હતો ભૂખ્યો છે ને આપો ચોર છે ભૂખ્યો છે આપો એને જમાડી દો ભલે ભાઈ એને સમજાવો કે આ તું જો તને જમવાનું તો ચોરી ના કરતો તમારી ફરજ આટલી જ કહી દો પણ એને જમાડી દો ભૂખ્યાને જમાડો હવે મહારાજને મહારાજે થોડો સંકેત કર્યો આ હરિભક્તોને કે આ લોકોને કંઈ જમાડીએ આપણે એટલે હરિભક્તો કે મારા જલેબીન મોતિયા લઈ આવીએ ગામમાંથી કંદઈને દુકાનેથી આ લઈ આવો મહારાજ કે કંદોઈની દુકાનેથી જલેબીન મોતિયાને ટોપલા લાવે ન્યાય એક મહંત હતો એ સીમાં એક પાછો ગુરુ હોય ને એ બેઠેલો આમ બહુથી લગાવીને એટલે ન્યાય ગયા હરિભક્તો કે આ મોતિયાની જલેબી તમે જમો અમારા ગુરુએ મોકલ્યા છે કે ઓલા કે તમારા ગુરુ કોણ તો કે સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ કે એસી તેસી સ્વામિયન તો સ્વામિ કા તો કોઈ ગુરુ નહીં એવો તો નુગુરા હે કે અને અમે નૂગુરાને નથી ખાતા કે નૂગરો બહુ મોટી ગાળ છે આધ્યાત્મિક જગતમાં જેનો કોઈ ગુરુ નહીં ને એ બહુ મોટી ગાળ કહેવાય આધ્યાત્મ માર્ગની અંદર તો ઘણા તો એનું એનું પાછા માન લઈને ફરતા હોય કે આપણે તો કોઈ ગુરુ ગુરુ રાખવા નહીં ભગવાન જ ડાયરેક્ટ અરે ભાઈ નીલકંઠ વર્ની આટલું આખું ભારત રખડીને આવે ને તો એ રામાનંદ સ્વામીને ગુરુ કરે છે શું સમજાવે છે કે જીવનની અંદર કોઈક મહાપુરુષો આપણને ઘડવાવાળા જોઈએ આપણને ઘડવાવાળા જોઈએ એવા સદ્ગુરુને વિશે કેવો ભાવ કરવો નીલકંઠ વર્નીએ પોતાના પત્રમાં લખ્યું કે રામાનંદ સ્વામીને વિશે ભગવાનપણાનો ભાવ મને તો પત્ર લખવાની ઈચ્છા નથી મુક્તાનંદ સ્વામી કે છે પત્ર લખો વર્નીને તમે કંઈ પત્ર લખો વર્ની કે મારે પત્ર નથી લખો પણ તમે કો છો એટલે લખું છું મારે કેમ નથી લખવો કારણ કે કેવું ન ઘટે અંતરયામીને જાને મનની વાર્તા તેને સર્વે લોકો હસતા મળજે ને જે હાથમાં આંબળું હોય એમ મને જોતા હોય એને હું શું મારો પત્ર લખું એને બધી જ ખબર છે મારી આવો ભાવ મમુક્ષુએ પોતાના સદગુરુમાં રાખો એ નીલકંઠ વર્ની શીખવાડે છે આવી એવા ભગવાનને પોતાના જીવન દ્વારા આપેલો ઉપદેશ એને જે ગ્રહણ ના કરે અને વિચારે મારે તો ગુરુની જરૂર અમારે ગુરુ ભગવાન જ ડાયરેક તે પહોંચી રહ્યો નો નવગુરા બહુ મોટી ગાઢ છે અમે નો નવગુરાનું નથી જમતા લઈ લો સ્વામીને કોઈ ગુરુ જ નથી કે આ અમે નહીં જમીએ મોતી જલેબી તમારા તે શ્રીજી મહારાજ પાસે પારિભક્તો કે મહારાજ એ તો જમવાની ના પાડે છે મહારાજ કંઈક કામ કરો એ ભલે જમવાની ના પાડે પણ તમે આ છે ને ભંડારી છે ને એનો એ ભંડારીને જઈને કહો કે આ મોતિયા જલેબી તમે જમશો ભંડારી પાઈ ગયા મહંતે ના પાડી ભંડારી પાય ગયા ભંડારી કે અમે જમશું કે મૂકો અને ટોપલાને મૂક્યા તો પણ તમારા મહંત ના પાડે છે એટલે ભંડારી પાવરવાળો હશે ભંડારી મહંતને જઈને કે કેમ મોતિયા જલેબી જમવામાં શું જાય મફત મળે જમોને બોલો મહંત ગાળો બોલવા માંડ્યો તે બે જણા લડ્યા બે જણા લડ્યા તે ઓલા શિષ્યો જે હતા ને મહંતના એ કે આવા મોતિયા જલેબી મળ્યા આ મૂર્ખો છે કે આપણો મહંત ગુરુ એને ખબર નથી પડતી એને કેવા દયાળુ છે આપણી માટે લાડુ મોકલ્યા જલેબી મોકલે જમવાની આલો ટોપલા લઈને એ લોકોએ ટોપલા ઉપાડ્યા પેલા મહંત એને ગાળો દેવા માંડ્યા તો ચેલાઓ ને ગુરુ બધાય આ રસોઈ રાંધવા માટેના બધાય લાકડાના ફાજરા પડ્યા છે બધાએ હાથમાં જે આવ્યું એ લઈ ગમસાન યુદ્ધ કર્યું બધાએ એ શીખાખી બાવા હોય બધાએ લોહી લુહાન થઈને આ મર્યા મહારાજ કે ભાઈ આ મોતિયા જલેબી તેની જગ્યાએ રહ્યા આ લોકોના મોતિયા જલેબી થઈ ગયા આપણે ટોપલા ઉપાડવા આવે ટોપલા ઉપાડીને મહારાજ આવ્યા સુંદરજી સુથારને ઘેર સુંદરજી સુથારને ઘેર ટોપલા મૂક્યા એટલે હરિભક્તો કે મહારાજ આવ્યા અને મહારાજ કે ઢોરને જમાડ દો ખાખી બાવા ના જમ્યા તો ઢોરને જમાડ દો કારણ કે આ બાવાને ઢોર બે હરખા જ હતા ઢોરને જમાડો હવે ઢોર તે ઢોર ગોતવા નીકળ્યા કે ઢોર તો મહારાજ બધા ચરવા ગયા છે તો મહારાજ કે હવે ટોપળા રાખો એને ખાવાવાળા કોક મળશે આપણને મૂકી રાખો કે પણ મહારાજે એવું ના કીધું કે લાવો સંતોને જમાડીએ કે લાવો હરિભક્તોને જમાડીએ એમાં મહારાજ એના ઢોલિયા ઉપર હૂતા હતા સુંદરજી સુથારના ઘરમાં સંતો બધા મહારાજની ચંપી કરતા હતા સમજો ને સંતો ચંપી કરે એટલે સંતો આમ હળવા હળવા હાથે મહારાજના મહારાજનું શરીર તો ફૂલ કરતાં પણ કોમળ છે ગુલાબની પાંખડીઓ પણ શ્રીજી મહારાજના શરીરમાં વાગે જેમ આપણને કાંટો વાગે ને એમ ફૂલની પાંખડી પણ મહારાજને વાગે એવું શ્રીજી મહારાજનું શરીર છે પણ જેવી રીતે ફૂલની પાંખડી વાગે એટલું કોમળ છે તો વજ્ર કરતાં પણ કઠોર છે કરોડો શસ્ત્રે શરીર ઉપર વાગે તો એને કાંઈ ના થાય દહ દહ રાજાઓ મહેનત કરી કરી અને તૂટી જાય પલંગ કોઈ જેને કાંઈ ના થાય એ કેવું વજ્ર જેવું શરીર અને ફૂલ કરતાય કોમળ સંતોએ લખ્યું કે મહારાજની પિંડી કેવી રૂના પૂમડા જાને રૂના પૂમડા હોય ને રૂના પૂમડાને તમે આમ દબાવતા કેવું લાગે મહારાજની પિંડી એવી એટલે સંતો આમ હળવે હડવે હડવે કે મહારાજની સેવા કરતા હા મહારાજની સેવા કરવાની હોય ને તો આમ બહુ આમ કચકચાવીને ના કરાય મહારાજની સેવા ધીરે 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 કરાય એ મહારાજ એવા છે તો મહારાજની સેવા સંતો હળવે હળવે કરતા હતા ત્યાં શ્રીજી મહારાજ ડોલિયા ઉપર હતા ને ત્યાં ગંગારામ મલ જે રામાનંદ સાંઈના શિષ્ય હતા એ ત્યાં આવ્યા એણે આ જોયું આ સાધુઓ કે એના ગુરુનો મહિમા વધારવા માટે હળવા હળવા હાથે દબાવે છે જો મને કહે ને જો મને કહે તો હાડકાં ભાંગી નાખું કે સ્વામિનારાયણના લો હવે આ બળ બતાવવા આવ્યો એટલે પછી મહારાજ તો અંતરિયામી પણ જાણી ગયા એના સંકલ્પને એટલે મહારાજ અંતર્યામી પણ એના સંકલ્પમાં જાણ્યો એટલે મહારાજ કે સુંદરજી સુથારને કે આ કોણ છે મહારાજ આ ગંગારા મલ છે કે મહારાજ કેમ હા મહારાજ અમારા ભુજના રાજાના બસો મલ છે પહેલાં રાજાઓ મલ રાખતા મલ કુસ્તીઓ કરાવતા બસ્સો મલ છે એ બસ્સોમાં સૌથી જોરદાર અને પાવરફુલ આ છે એ આવ્યા છે મહારાજ તમારા દર્શને મહારાજ કે આ અમારા સાધુ અમારા પગ ડાબે જ કાંઈ કડતર જાતું નથી તો આ મલ અમારું કડતર કાઢ નાખે હવે આને જોતું જ તું મહારાજ જોતું જ તું એટલે મહારાજે કીધું કડતર કાઢ નાખે ગંગારામ મલ કે સો નાળિયેર એ કારે ભાંગી નાખવું એવી તાકાત છે કે કેટલા સો નાળિયેર તમારું કડતર તો આમ ગયું કે જો આવું છું અમને સેવા કરવા અને આ બાજુ પર સંતોને હટાવ્યા અને મહારાજને આ ગંગારામ મલ કડતર કાઢવા બેઠા મહારાજનું તે કડતર હું કાઢે પરસેવે રેબ જેબ થઈ ગયા મહારાજનું શરીર ડબાઈને થાકી ગયો ને હાફી ગયો ને એઠો પડી ગયો હા હાફવા માંડ્યો મહારાજ કે ગંગારામ અમારું કડતર તો કંઈ ભાંગ્યું નહીં કે તમે બસો મલની અંદર મુખ્ય છો અમારું કડતર તમારો પગેય ના ડબ્બો તમારાથી તમારો ગંગારામ મલ એવું વિચારે છે સ્વામી સ્વામિનારાયણ રામાનંદ સ્વામીએ ગાદીએ બેહાડી દીધો છે આને પણ જો મારી જોડે કુસ્તી કરે ને કુસ્તી કરે ને તો ખબર પડે કે એને આ તો ખબર નહીં હું કરું છું પણ કુસ્તી કરે ને તો બતાવી દઉં તે મહારાજે સુંદરજીને કીધું સુંદરજી અમે નાના હતા ને ગંગારામ મલ બેઠો બેઠો સાંભળે છે ને હાંફે છે બેય કરે છે મહારાજ કે અમે નાના હતા ને ત્યારે અયોધ્યાને વિશે બે મલ હતા તે અમે હાલ્યા જતા હતા તે અમારી ભેગા અમને એને ચેલેન્જ કરી તો અમે કરીને તો પછી તો અમે એના હાડકાં ભાંગી નાખ્યા ને હાથ ઉતારી નાખ્યા આવું કર્યું પછી એને રામ પ્રતાપભાઈને ફરિયાદ કરીને તો એ રામ પ્રતાપભાઈ સાંભળી નહીં ને ના લાગ્યું પણ એના હાડકે હાડકાં ભાંગી નાખ્યા હતા બે બહુ પ્રખ્યાત મલ હતા અને સુંદરજી અમે છે ને નાના હતા ને ત્યારે જામુડા ખાવા માટે ગયા હતા તે જામુડા ઉપર બધા મલ ચડેલા હતા અને ત્યાંથી પછી નીચે જામુડા એ બધા ઉતારતા અમે જામુડા માગ્યા અમને અમને દીધા નહીં પછી અમે છે ને જેટલા જામુડા હતા ને એટલા સ્વરૂપો લઈને જામુડો આખો હલાવ્યો તે બધા મલ એટા પડ્યા અને આડકાં બાંગી નાખ્યા હતા એ મલોના આવું અમે કરેલું સુંદરજી આ તો અમે તમને અમારું ચરિત્ર કીધું ઓલો સાંભળે છે ઓલાને થાય કે આ હું ગભગોળા સ્વામિનારાયણ હાંક્યા કરે છે હાવ આમ અને એ કંઈ આવા મલો હારે એમ કે પછી મહારાજને કે સ્વામિનારાયણ તમે કે મલ કુસ્તી કરેલી ગંગારામ કે મહારાજ કે આ કરેલી કીધું તો ખરું તો કે તમને કુસ્તાઈ આવડે તો કે આવડે તો મારી હારે કરશો મહારાજ કે કેમ નહીં કરીશું એટલે તો કે મહારાજ તમે રહેવા દો આ બસો મલમાં મુખ્ય જ મહારાજ કે ના આજે એની કુસ્તાઈ ઉતારી દેવાની છે અમારે એટલે આ જવું જ જોઈએ એટલે એનો જે અખાડો હતો ને મલનો મુખ્ય ત્યાં લઈ ગયો એ મહારાજ હરિભક્તોને કે આ મોતિયા જલેબી લઈ લો આરે આવે ન્યા જરૂર છે આ આજે પેલા બાવાએ ના ખાધા ઢોરે ના ખાધા એ આ મલોન ખવડાવવાના છે મલના અખાડામાં લઈ લો એ જલેબીને મોતિયાને બધું લીધું ન્યા જઈને પછી કુસ્તી ચાલુ થઈ એટલે ગંગારામ મલે તો મહારાજ આવે ગંગારામ મલ એનું વર્ણન શાસ્ત્રમાં લખ્યું તો કેવો હોય બસો મલની અંદર જે મુખ્ય હોય તમે વિચારો એ એનું એનું શરીર કેવું હોય એ દેખાતો કેવો હોય અને શ્રીજી મહારાજ તો મધ્યમ મધ્યમ કદના હાઈટ બહુ ઊંચી નહીં બોડી બહુ જાજી નહીં મહારાજ તો કહેવાય એકદમ આમ બધી બાજુ માપના આને તો મહારાજને ઉઠાવ્યા સીધા જ ઉઠાવ્યા અને મહારાજને ઉઠાવી માથાની આજુબાજુ આમ ફેરવીને નાખ્યા મહારાજ ફરી ગયા આ તો ફરવું હોય તો ફરે નહીં તો તમે હજાર માથા ફરો ને તોય ના ફરે જો ફરવું હોય તો એક મિનિટમાં ફરી જાય અને ના ફરવું હોય તો ના ફરે પ્રહલાદજીએ નારાયણની સામે બાંધ ચલાવ્યા બરાબર છે નારાયણ ભગવાનની સામે બાન ચલાવ્યા જ્યારે એ પહેલાં ઋષિ લઈને નીકળ્યો બધે યાત્રા કરવા માટે અને જ્યારે પ્રહલાદજીએ નરનારાયણ ભગવાનને પૂછ્યું કે આ બાથામાં બાન સાના માટે રાખ્યા છે તો કે તારા જેવા અસુરને મારવા આનાથી એ ખમયું નહીં નારાયણ ભગવાને કીધું એ તે હામો પડ્યો હામો પડ્યો 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 તો યુદ્ધ કેટલા છ મહિના સુધી આલ્યું તો એ ઠેકાનું ના પડ્યું ત્યારે ભગવાનને કે પ્રભુ મારે તમને જીતવા જ છે કાંઈક ઉપાય બતાવો હતો અસુરકુરમાં જન્મ પણ ભગત હતો એટલે ભગવાનને ઉપાય પૂછ્યો ભગવાન કે તું આવી રીતે મારી આરે આખી જિંદગી લડીશ ને હો જન્મ નહીં કરોડ જન્મ લડીશ ને તોય પાર નહીં આવે મારા નામનું તું ભજન કરવા માંડ મારા સરને આવી જા હું એમ જીતાઈ જવું એમ છે એમ ભગવાન તો એવા છે એના જેવા એ એક જ છે જે ભગવાન કોઈ સાધનથી જીતા એવા નથી જે ભગવાન જપ તપને વ્રતથી જીતા એવા નથી એ ભગવાન જ્યારે ધારે છે ત્યારે બંધાય છે બંધાય છે એ ધારે પોતે નક્કી કરે કે મારે બંધાવવું છે તો એ ધારે કે મારે આની ચકડીએ ચડી નખાવું છે તો નખાય નહીં તો હત્તર ચક્કર મારો તોય ભગવાનને કાંઈ ના થાય એવું છે એનું ધારેલું જ થાય એની મરજી વિના પાંદડું હલતું નથી નંગારામ મલે ભગવાનને એક વખત આમ ચકરડી ખવડાવીને નાખ્યા તોય શ્રીજી મારા તો ઊભા થઈને હામાં અવતાર્યા હામાં અવતાર્યા ફરી પાછા ભગવાનને એને ફરી ઉપાડ્યા ફરી ભગવાનને નાખ્યા તોય ભગવાન એની હામાં અવતાર્યા હવે મલ કુસ્તીમાં એવું હોય કે ચટ્ટોપાટ પડી જાય ચટોપાટ જે પડી જાય પછી એની ઉપર જે આમ ગોઠણ મૂકીને બેહી જાય ને એને ઊભો ના થવા દે ને પેલો ઊભો ના થઈ શકે અમુક ક્ષણોમાં એટલે દાવ જીતી ગયો એટલે એને મહારાજને ચટ્ટાપાટ પાડવા માટે ઘણી વખત ફેરવ્યા ઘણી વખત નાખ્યા વિચારે કે સારું આને કાંઈ થતું જ નથી કોઈ અસર જ નહીં શ્રીજી મહારાજ કે અમારું કાંડું ઝાલવું છે કાંડું ઝાલ્યું મહારાજનું તો મહારાજે આમ જ કરીને એમના ખાજરની કથા આવી હતી ને હવારની કથામાં મહારાજ આમ કરીને કાંડું ખેડવી નાખ્યું મહારાજ કે અમે તમારું પકડીએ અને મહારાજે એનું આમ ઝાલ્યું ને તો લોહીના ટસી આવી ગયા એવું મહારાજે દબાવ્યું પછી મહારાજ કે આપણે તો કુસ્તી દાવ કરવાનો છે ભૂલી ગયા હાલો કે કુસ્તી કરો અને જ્યાં કુસ્તી કરવા પાછો તૈયાર થાય ને મહારાજને પકડવા તૈયાર થાય ત્યાં મહારાજે એની છાતીમાં લાત મારી હેઠો પાડી દીધો અને હેઠો મહારાજની બે લાત ખાધીને મોઢામાંથી ફીંડ નીકળી ગયું મોઢામાંથી ફીન નીકળી ગયું બસો મલનો રાજા એને મોઢામાંથી ફીંડ કાઢી નાખ્યું થોડી વાર તો મૂર્છા અવસ્થામાં જ પડ્યો રહ્યો પછી મહારાજે કીધું શ્રીકૃષ્ણ રૂપે મહારાજે દર્શન દીધા મહારાજ કે ગંગારામ ઓ ગંગારામ ત્યારે હોંકારો દીધો આ અને ગંગારામને પછી મહારાજ કહે કે અમને કુસ્તાઈ આવડે છે કે નહીં મને તો એવું લાગ્યું આ ગંગારામને તો કુસ્તાઈ આવડતી જ નથી આ તો નાના છોકરાની રમત જેવી નથી આવડતું કે તમને બસો મલમાં મોટેરા કર્યા કોને આ ભુજના રાજા છેતરા તો લાગે જ તમારથી ત્યારે ગંગારામ કે મહારાજ ભુજનો રાજા મારાથી નથી છેતરાયો હું તમારાથી છેતરાયો છું ભુજનો રાજા કાંઈ છેતરાયો નથી પણ મહારાજ તમે તો ચાનુર જેવા મુષ્ટિક જેવા મોટા મોટા મલોને માર્યા છે ને એ જ શ્રીકૃષ્ણ તમે છો લો નિશ્ચય થયો તો આટલો થયો મહારાજ કે હવે અધૂરું છે ને જો મહારાજ કે આગળ જતાં પૂરું કરશું પછી મહારાજને કે હું રામાનંદ સ્વામીનો શિષ્ય હતો આજથી તમારો આશ્રિત થાઉં છું ગંગારામ મળે પછી મહારાજને ભજવાના ચાલુ કર્યા ને પછી ઘણા સમયાંતરે એને એવો નિશ્ચય થયો ભગવાન સ્વામી સર્વોપરી છે ભગવાન સ્વામિયણ સર્વોપરી જેનો નિશ્ચય ઘણા કાલાંતરે થયો તરત ના થયો કહેવાનો અર્થ એ છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે અતિ અનુપમ છે જો અકડ રે બહુ સહુથી છે જો સબળ રે એવા અકડ છે અને બધાથી સબળ છે બીજાનું બળ એ ભગવાન સોમેના બળ આગળ કામ લાગેવું નથી એવા સબળ છે અનંત ઈશ્વરો અનંત અવતારો અનંત મહાપુરુષો એનું બળ પણ શ્રીજી મહારાજની આગળ એક કોટીમાં ભાગ બરાબર પણ ન થાય ભલે મહાપુરુષો મોટા મોટા બહુ ઐશ્વર્યોને પ્રતાપ બતાવ્યા છે આ સંપ્રદાયમાં કે બીજા સંપ્રદાયોમાં આ પૃથ્વી પર કે બીજી પૃથ્વી પર આ બ્રહ્માંડમાં કે અનંદ કોટી બ્રહ્માંડોમાં પણ જે જે થાય છે એ શ્રીજી મહારાજ પ્રથમના સત્યાવીસ માં કે છે મને મળ્યાવા જે મહારાજ એના વતે જ થાય છે એનું દીધેલું બધા પાસે છે આ ઐશ્વર્ય શ્રીજી મહારાજની અંદર આપણે જોયું કે આ ઐશ્વર્ય મહારાજમાં છે તો મહારાજને જે ભજે છે એમાં પણ એવું ઐશ્વર્ય આવે છે પણ એ પ્રતાપ છે મહારાજનો પ્રતાપ મહારાજનો છે બીજા કોઈનો નથી મહારાજનો પ્રતાપ છે એવા મહારાજે અનેક ચરિત્રો દ્વારા એવું કર્યું છે કે ભગવાન જેવા તો એક ભગવાન છે એવું સાબિત થાય આ ભગવાનના ઐશ્વર્ય પ્રતાપ દ્વારા એક નાનું ચરિત્ર બીજું કહી દઉં મહારાજ જામનગરના લાખાની ગામે પધાર્યા હતા અને ત્યાં જમીન લીમડા નીચે વિરાજમાન હતા વિરજી સુથારના દરબાર કાથડજી કરીને હતા એ બે જણા મહારાજની ચરમચંપી કરતા હતા એટલે મહારાજ કે તમારા ગામમાં કોઈ સુરવીરો ખરા બળિયામ તાકાતવાળા હોય એવા ખરા તો મહારાજને કે મહારાજ કલ્યાણસિંહજી કરીને ચાર ભાઈઓ છે અને અભિમાન બહુ છે ને બહુ તાકાતવાળા અને બહુ બળિયાન બહુ સુરવીર છે પ્રભુ એ લોકોને પોતાના બળનું બહુ અભિમાન પહેલાંના જમાનામાં તો ખબર નહીં માણસને આવું હતું ત્યાં રૂપિયાનું થઈ ગયું અને પહેલાં આવું બધું અભિમાન હતું હા હજુ થોડા વર્ષો પહેલાં તમે જોવો તો આવું બળનું અભિમાન બધાને બહુ હોય અને એવું અભિમાન કલ્યાણ સિંહજીને એવું અભિમાન છે ચાર ભાઈઓ છે મહારાજ કે વાંધો નહીં એને બોલાવો તો મહારાજ બહુ નાસ્તિક છે આપણું તો બહુ ખરાબ બોલે છે મહારાજ કે એક વાત બોલાવો તો ખરા અમારા સ્વામીને તમને બોલાવે છે કે તમારું બળ જોવું છે ચારેવને બોલાવ્યા ચારેવને બોલાવ્યા ને મહારાજ કે તમે કેટલા બળ્યા કેટલા બળિયા તો કે મહારાજ અમારી એટલી એ કે સ્વામી સાંભળી લો કે આ ગામની અંદર અમારું કોઈ નામ ના લે અમારી હામો કોઈ ઊભો ના રહે અમારી હામે કોઈ ઊંચી આંખ કરીને જોઈ ના શકે ત્યારે પેલા વીરજી હતો ને એ વીરજી જે મહારાજનો ભગત હતો એ કે સાંભળો અમારા સ્વામી ભગવાનમાં એટલું બળ છે કે તમે ચારેવ ભાઈઓ અમારા સ્વામી ભગવાનને પકડો ને તો એ વેલનની જેમ ફરી જાય ઓલા કલ્યાણ કે હોતું હશે કે અમે ચાર પકડીને સ્વામિનારાયણ હા ફર્યા સ્વામિનારાયણ તો આટલા આ ચાર હાડાથી ચાર ફૂટના સ્વામિનારાયણ અને અમે ચાર ભાઈઓ પકડે ને ફરે કેમ ના ફરે આમાં ચારની એકની જ જરૂર ઓલા કે તમે ચાર પકડો પહેલાં તે એકે પગ ઝાલ્યા એકે સાથળ ચાલ્યા એકે મહારાજની છાતી પર વજન દીધું એકે માથું ચાલ્યું મહારાજ કે પકડી લીધું બરાબર તો કે હા મહારાજ કે પકડજો હા હા પકડ્યું છે ગાડીક થાય ને મહારાજ આખા ગોળ ફરી જાય જેના હાથમાં પગ એના હાથમાં માથું જતું રહે જેના હાથમાં માથું એના હાથમાં પગ જતા રહે ઓલા છાતીને તો ક્યાંય ઉલડીને પડે પાછા મહારાજ કે શું થયું ફરી પકડો ફરી પકડાવ્યું પંદરથી વીસ વખત મહારાજ ગોળ ગોળ વેલની જેમ ફરી ગયા ને ઓલા કે ભાઈ તમે કંઈ મનુષ્ય નથી તમે તો ભગવાન છો કંઠી બાંધો કે અમને ચારે ચાર મહારાજના પગમાં પડ્યા ને મહારાજે કંઠી બાંધીએ ગામની અંદર ટૂંકમાં મહારાજ ના એવા ચરિત્રો છે ઐશ્વર્ય જેની અંદર શ્રીજી મહારાજે પોતાનું શક્તિરૂપ બળરૂપ ઐશ્વર્ય બતાવ્યું હોય એવા ચરિત્રો ભગવાન જેવા તો એક ભગવાન છે આવતીકાલે આપણે સાંભળશું શ્રીજી મહારાજનું આકર્ષણ આકર્ષણ કેવું મહારાજનું જે વિલક્ષણ છે એના જેવું આકર્ષણ એ એકનું જ છે બીજાનું ક્યારેય પણ ન થઈ શકે એકવાર શ્રીજી મહારાજ ઊભા હોય અને એની બાજુમાં અનંત અવતારો ઊભા હોય તો એ શ્રીજી મહારાજનું આકર્ષણ બીજા અવતારોથી વિશેષ જ હોય એનું કેવી રીતે કેવી રીતે એ આકર્ષણ વિશેષ જ હોય મહારાજના એવા ચરિત્રો પણ છે અને શ્રીજી મહારાજની સાથે જે અવતારો આ પૃથ્વી પર આવેલા હતા એવા અવતારો પણ એ અવતારો જ્યારે હતા આ પૃથ્વી પર દત્તાત્રેયનો અવતારે હતો રામચંદ્રજીના અવતારય હતા શ્રીકૃષ્ણના અવતારો પણ હતા એ જે તે અવતારો હોવા છતાંય શ્રીજી મહારાજ તરફનું આકર્ષણ જીવાત્માઓનું રિય છે એને આપણે આવતીકાલે સમજીશું અને મહારાજના સ્વરૂપને વિશેષ સમજવા માટે પ્રયત્ન કરીશું બોલો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કા સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ